તો ખાસ આજના દિવસનો જે મૂડ માહોલ છે તેને જોતા કોઈ સ્ટોક્સ પર રણનીતિ કે ઇન્ડેક્સ પર? સો ગુડ મોર્નિંગ યસ. ફર્સ્ટ ઓફ ઓલ, જે ગઈકાલે જે નીચેના લેવલથી જે નિફ્ટીમાં જે રિકવરી આવી હતી 16400ની ઉપર જે ક્લોઝ આપ્યું હતું, દેટ વોઝ અ પોઝિટિવ ઇન્ડિકેશન ફોર ધ માર્કેટ. બટ જે રીતે ઓવરનાઇટ ગ્લોબલ માર્કેટમાં સેલ ઓફ આવ્યું હતું ને, અત્યારે જે માર્કેટ ડાઉન સાઇડ પર ટ્રેડ કરી રહ્યું છે, સો એ જોતા એવું લાગી રહ્યું છે કે થોડા નેક્સ્ટ એક બે દિવસ માટે માર્કેટ થોડું વોલેટાઇલ થઈ શકે છે અને લોંગ શોર્ટ ઓપોર્ચ્યુનિટી માટે તમે માર્કેટમાં પ્લે આઉટ કરી શકો છો. ના, કમિંગ ટુ સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી, ગઈકાલે જે રિલાયન્સમાં જે સ્ટ્રોંગ મૂવ આવ્યો હતો અને જેણે નિફ્ટીને અપસાઇડ લઈ જવામાં ખાસી એવી હેલ્પ કરી હતી, સો રિલાયન્સનો તમે 2800નો કોલ જે 64 રૂપીઝ જેવો ચાલી રહ્યો છે એ તમે બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 85, અને ડાઉન સાઇડ પર એનો તમે SL 49 રૂપીઝ જેવો તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને 85 રૂપીઝ જો તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે ફ્રેશ ડાઉન સાઇડ પર એક કોલ રહેશે એ રહેશે બજાજ ફાઇનાન્સ પુટ બાય કરવાનું રહેશે, બીકોઝ બજાજ ફાઇનાન્સમાં એક ફ્રેશ બ્રેકડાઉન અત્યારે તમને જોવા મળી રહ્યું છે. તમે જુઓ તો જે ફાઇનાન્શિયલ સેક્ટર BFSI સેક્ટર લેગ કરી રહ્યું છે અત્યારે માર્કેટમાં, અને એમાં પણ સ્ટોક્સ લાઈક બજાજ ફાઇનાન્સ ઓલમોસ્ટ 3.5-4% કટ સાથે અંડર પરફોર્મ કરી રહ્યું છે માર્કેટને. સો 5600નો જે પુટ જે છે 148 રૂપીઝમાં તમે બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. ડાઉન સાઇડ પર 92 રૂપીઝના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપર 220 to 250 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.